કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 ના હિન્દીમાં એક નવો પાઠ શીખવાનો છે. આપણે આગળના લેક્ચરમાં છેલ્લે પાઠ 6 જોયો હતો, જેમાં આપણે જુદા જુદા શાકભાજી વિશે માહિતી મેળવી હતી અને શાકભાજીના ઉપયોગ વિશે પણ માહિતી મેળવી હતી. આપણે શાકભાજીના ચિત્ર પણ જોયા હતા, તેવી જ રીતે આપણે હવે પાઠ 7 જોવાનો છે, જેનું નામ છે ફળ. આ પાઠમાં આપણે જુદા જુદા ફળ વિશે માહિતી મેળવવાની છે. ક્યાં ફળ કઈ ઋતુમાં આવે છે, કેવું ફળ કેવું છે, તેનો રંગ કેવો છે, તેના આકાર કેવા છે, તેવી જ રીતે આપણે ફળ વિશે થોડીક માહિતી મેળવવાની છે. આ પાઠમાં પણ આપણે જે રીતે આગલા પાઠમાં આપણે શાકભાજીના ચિત્રો જોઈ અને માહિતી મેળવી હતી, તેવી જ રીતે આ પાઠમાં આપણે ફળના ચિત્રો જોવાના છે અને તેના વિશે થોડીક માહિતી મેળવવાની છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. અલગ અલગ ઋતુમાં અલગ અલગ ફળ આવે છે. અમુક ફળ ઉનાળામાં આવે છે, જ્યારે અમુક ફળ શિયાળામાં આવે છે, અમુક ફળ ચોમાસામાં આવે છે. તો ઋતુ પ્રમાણે આપણે ફળ આવે છે અને આપણે ઋતુ પ્રમાણે જે ફળ આવે છે એ ફળને ખાવા જોઈએ. ઉનાળામાં તરબૂચ, ટેટી, કેરી, અનાનસ, ચીકુ, પપૈયા જેવા ફળ આવે છે, જ્યારે શિયાળામાં નારંગી, કેળા, જામફળ, બોર, સફરજન જેવા જુદા જુદા ફળો આવે છે. ચોમાસામાં જાંબુ, મોસંબી, દ્રાક્ષ જેવા જુદા જુદા ફળો ચોમાસામાં પણ આવે છે. તો ઋતુ પ્રમાણે અલગ અલગ ફળ આવે છે. અત્યારે તો આપણને ઋતુ સિવાય પણ ઘણા બધા ફળ અત્યારે બારે માસ આપણને મળતા હોય છે, પરંતુ પહેલા ઋતુ પ્રમાણે ફળ આવતા હતા. અત્યારે કોલ્ડ સ્ટોરેજને કારણે પણ અત્યારે આપણને બારે માસ ઘણા બધા ફળ મળે છે, પરંતુ તરબૂચ, ટેટી, કેરી જેવા અમુક ફળ છે એ અમુક ઋતુમાં ચાલે, બધી ઋતુમાં આપણને એવા ફળ જોવા મળતા નથી. જ્યારે કેળા, દાડમ, મોસંબી જેવા ફળ ઘણી વખત આપણને બારે માસ પણ મળતા રહે છે. તો આપણે જ્યારે બહારથી ફળ લઈએ છીએ તો કેવી રીતે ખાવા જોઈએ? બહારથી લીધેલા ફળને આપણે સૌથી પહેલા પાણીથી ધોવા જોઈએ, પાણીથી સ્વચ્છ કરી અને પછી જ આપણે ફળનો ખાવા માટે ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો આપણે જુદા જુદા ફળ વિશે માહિતી મેળવીએ. ફળના વૃક્ષ વિશે, ફળના આકાર, રંગ વિશે આપણે માહિતી મેળવીએ. તેમાં સૌથી પહેલા ફળનું નામ છે આમ. કેળાનો રંગ પીળો હોય છે. કેળા ઉપરથી પેલું છોકિયા બને, કેળાનો રંગ
ખૂબ જ મીઠો હોય છે અને તે આપણા આરોગ્ય માટે સૌથી સારું કહેવાય છે। કેળાનું ફળ છે કેળના વૃક્ષ પર બને છે। તમને એ પણ પૂછવામાં આવે કેળાના વૃક્ષનું નામ તો એમાં આવશે કેળ અને કેળના પાંદડા છે ખૂબ જ મોટા હોય છે જેના પાંદડાનો ઉપયોગ આપણે સપ્તાહમાં કે બીજી ઘણી બધી જગ્યાએ કરીએ છીએ। કેળાનું ફળ આપણને શિયાળામાં સૌથી વધારે જોવા મળે છે। શિયાળા ઉપરાંત ક્યારેક ઉનાળામાં અને ચોમાસામાં પણ કેળા આવે છે। બારેમાસ અત્યારે આપણને કેળા જોવા મળે છે। કેળાનો ઉપયોગ આપણે જ્યુસ બનાવવા માટે તેના ફળનો ઉપયોગ આપણે એમનું ખાવા માટે પણ કરીએ છીએ। કાચા કેળામાંથી આપણે વેફર બનાવીએ છીએ। તેનો રંગ પીળો હોય છે અને સ્વાદ મીઠો હોય છે અને તે આપણા આરોગ્ય માટે આપણા સ્વાસ્થ્ય માટે સૌથી વધારે સારું કહેવાય છે। તો આપણે કેળા વિશે પણ ઘણી બધી માહિતી મેળવી લીધી। હવે આપણે એના પછીનું ચિત્ર જોઈએ છે। એનું નામ છે જાંબુ। જાંબુ એટલે કે જાંબુ, જાંબુનો રંગ કેવો હોય છે? જાંબલી। જાંબુના નામ પરથી જ આપણને ખબર પડે કે તેનો રંગ જાંબુનો એટલે કે જાંબલી રંગનો હોય છે। જાંબુ એ જાંબલી રંગનો હોય છે। તેનો વૃક્ષ કહેવાય છે જાંબુડી। જાંબુ ફળ, જાંબુનું ફળ જાંબુડીના વૃક્ષ ઉપર આવે છે। તેનો સ્વાદ ખાટો અને મીઠો હોય છે। તે ખાટું મીઠું હોય છે અને તે સૌથી વધારે વરસાદ ઋતુમાં એટલે કે ચોમાસામાં આપણને જોવા મળે છે। તો જાંબુ વિશે આપણે જોઈએ, એનું ચિત્ર જોઈને પણ આપણને ખબર પડી છે કે તેનો રંગ કેવો હોય છે? જાંબલી રંગ હોય છે। તે ખાટું અને મીઠું, ખાટું મીઠું હોય છે અને તે આપણને વરસાદ ઋતુમાં એટલે કે ચોમાસામાં જોવા મળે છે। અને તેના વૃક્ષને આપણે જાંબુડી કહીએ છીએ। જાંબુનું ફળ જે વૃક્ષ ઉપર ઉગે છે આપણે એ વૃક્ષને જાંબુડી તરીકે ઓળખીએ છીએ। આપણે જાંબુડી વિશે પણ માહિતી મેળવી લીધી, પાંચ છ વાક્ય આપણે એના ઉપરથી પણ જોયા। હવે આપણે એના પછીનું ચિત્ર જોઈએ જેનું નામ છે તરબૂચ। આછો કેસરી કે પીળો રંગ જેવો એનો રંગ હોય છે। નારંગીનો
તે કેસરી રંગની હોય છે અને તેમાંથી જ્યુસ અને શરબત બનાવવામાં આવે છે તેનો રંગ કેસરી અથવા પીળો હોય છે હવે આપણે નારંગી પછીનું ચિત્ર જોઈએ છીએ છે દ્રાક્ષનું દ્રાક્ષને હિન્દીમાં કહેવાય છે અંગૂર મીઠો હોય છે
ત્યારે ખાટું મીઠું હોય છે, વધારે તેનો સ્વાદ મીઠો હોય છે અને તે બહારથી કેસરી અથવા લીલા રંગનો હોય છે, જ્યારે અંદરથી તેનો રંગ કેસરી હોય છે। તે પણ આપણે ઉનાળાની ઋતુમાં જોવા મળે છે। પપૈયાનો ઉપયોગ આપણે સુધારીને ખાઈએ છીએ, આ ઉપરાંત તેનો ઉપયોગ આપણે જ્યુસ બનાવવા માટે પણ કરીએ છીએ। તો મોટા ભાગના ફળોનો ઉપયોગ જ્યુસ બનાવવા માટે, શરબત બનાવવા માટે આપણે કરીએ છીએ। તો આજે આપણે જુદા જુદા ફળો વિશે માહિતી મેળવી લીધી, તેમાં આપણે દરેક ફળના ચિત્રો જોયા અને દરેક ફળ વિશે આપણે માહિતી પણ મેળવી લીધી। તેવી જ રીતે તમારી બુકમાં ફળના ચિત્રો આપેલા છે અને તેના નામ પણ લખેલા છે। તમારે તે ચિત્રો જોઈ નામ લખવાના છે। નામ તમારી બુકમાં આપેલા છે, તમારે જોઈને તે દરેક ફળના નામ તમારે સ્વામાં લખવાના છે। પાછળના પેજ ઉપર તમને ફળોના ચિત્ર આપેલા છે અને ગુજરાતીમાં નામ આપેલા છે। તમારે એ ફળનું હિન્દીમાં નામ લખવાનું છે। તેની નીચે તમને એક પ્રશ્ન આપેલો છે, જેમાં આપણે નામ સુધારીને લખવાના છે। નામ સુધારીને લખવાના છે, જેમાં તમને ફળોના ચિત્ર આપેલા છે અને ખોટા નામ આપેલા છે। આપણે એના સાચા નામ એટલે કે નામ સુધારીને ફળનું સાચું નામ લખવાનું છે। તેમાં પહેલું નામ છે અનાર, તો એવું નામ હોય નહીં તો એમાં ક્યાં ફળનું નામ આવશે? અનાર। અનાર એટલે દાડમ, અને તમને સામે દાડમનું ચિત્ર પણ આપેલું છે। એના પછી છે શરીફા, તો શરીફા આપણે લખીએ છીએ ત્યારે સ આ આવે નહીં, તેમાં આવશે સ મીંડા વાળું શરીફા। શરીફા એટલે સીતાફળ, શરીફા એટલે સીતાફળ, જેમાં તમને એનું ચિત્ર પણ આપેલું છે। એના પછી છે જમુન, તો જમુનની જગ્યાએ શું આવશે? નામ સુધારીને લખો ત્યારે સામે આવશે જામુન। જામુન એટલે જાંબુ, જેનું ચિત્ર પણ તમને ઉપર આપેલું છે। એના પછી ચોથું નામ છે સબ, તો સબ એવું કોઈ ફળનું નામ નથી, પરંતુ ફળનું નામ છે સેબ। સેબ એટલે સફરજન, તેનો રંગ કેવો હોય છે? લાલ, તો તમને ચિત્રમાં પણ સફરજન આપેલું છે। તમારે એનું નામ સુધારીને સાચું નામ નીચે લખવાનું છે। એના પછી છે દેકા, દેકા એવું નામ હોય પરંતુ ફળનું નામ શું હોય? કેલા, તો એમાં પણ તમારે નામ સુધારીને લખવાનું છે, જેમાં તમને ચિત્ર પણ આપેલા છે। તો પહેલું નામ છે દેકા, તો એમાં આવશે કેલા, કેલા એટલે કેળા। તો આ સાથે જ આપણે પાઠ સ્વામા પૂરો કરીએ છીએ।